વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આ કંપનીની સ્થાપના વિષયની આપણે માહિતી મેળવી હવે તફાવતો આવે છે તો તફાવતમાં ભાગીદારી પેઢી અને કંપની એ બે વચ્ચેનો તફાવત છે તો પહેલું આવે છે તફાવતના મુદ્દામાં સ્થાપના વિધિ તો ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ સરળ અને નોંધણી મરજિયા છે મરજિયા છે એટલે કરાવી તો કરાવી શકાય ના કરાવું તો ના કરાવી શકાય પણ અલગ કાનૂની વ્યક્તિત્વ મળતું નથી જ્યારે કંપનીની સ્થાપના વિધિ અત્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોયું લાંબી અને અટપટી છે નોંધણી ફરજિયાત છે અને અલગ કાનૂની વ્યક્તિત્વ તેને મળે છે કે જો નોંધણી કરાવો તો તેને અલગ કાનૂની વ્યક્તિત્વ તેને મળી શકે છે સભ્ય સંખ્યા ભાગીદારોની સભ્ય સંખ્યામાં ભાગીદારોમાં ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ જો સરાફ એટલે બેન્કિંગની પ્રવૃત્તિ કરતી હોય તો દસ અને ધંધાની પ્રવૃત્તિ કરતી હોય તો વીસ સભ્યો જોઈએ જ્યારે કંપનીની અંદર કંપની જાહેર કંપનીઓ તો ઓછામાં ઓછા સાત અને વધુમાં વધુ અમર્યાદિત એટલે કોઈ નિયંત્રણ નથી અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ બસ્સો સભ્યો હોવા જોઈએ મૂડી તો ભાગીદારી પેઢીમાં મૂડી પ્રમાણમાં ઓછી મેળવવી પડે છે જ્યારે કંપનીની અંદર શેર બહાર પાડીને મોટા પાયા પર મૂડી મેળવી શકાય છે હિસ્સા કે હિતની ફેરબદલી અન્ય ભાગીદારોની સંમતિ સિવાય ભાગીદારી પોતાનો હિસ્સા કે હિતની ફેરબદલી કરી શકે નહીં ભાગીદારી પેઢીની અંદર બેટા હિસ્સો બદલવો હોય તેના માટે બેટા બધા ભાગીદારોની સંમતિ જોઈએ જ્યારે કંપનીની અંદર સભ્યો તેમના સેની ફેરબદલી સરળ અને મુક્ત રીતે કરી શકે છે પરંતુ ખાનગી કંપનીમાં સેની ફેરબદલી પર બેટા નિયંત્રણ મૂકવામાં આવેલું છે જવાબદારી તો ભાગીદારી પેઢીની જવાબદારીઓ ભાગીદારોની જવાબદારી બેટા અમર્યાદિત જોવા મળે છે બરાબર જ્યારે કંપનીની અંદર મર્યાદિત જવાબદારી કંપનીના દેવા માટે શેર હોલ્ડરો વ્યક્તિગત રીતે જવાબદાર બનતા નથી જો મર્યાદિત જવાબદારી કંપની હોય તો સંચાલન પેઢીનું સંચાલન ભાગીદારો પોતે જ કરે છે જેટલા ભાગીદારો બધા કરે છે જ્યારે કંપનીની અંદર બેટા શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા સંચાલક મંડળની અંદર બેટા કંપનીનું સંચાલન કરે છે સંચાલકો કંપનીનું સંચાલન કરે છે આયુષ્ય હવે ભાગીદારી પેઢીમાં કોઈ પણ ભાગીદારનું અવસાન થાય કે નાદાર થાય કે અસ્થિર મગજનો થાય તો ભાગીદારીનું વિસર્જન થાય છે આથી તેનું આયુષ્ય ટૂંકું છે જ્યારે કંપનીની અંદર બેઠા સભ્યના મૃત્યુ નાદારી કે અસ્થિર મગજના થવાને સંજોગોમાં કંપનીના અસ્તિત્વમાં અંત આવતો નથી આથી આયુષ્ય બેટા લાંબુ જોવા મળે છે રહસ્યની જાળવણી ધંધાના રહસ્યની જાળવી જાળવણી થઈ શકે છે ભાગીદારી પેઢીમાં જ્યારે કંપનીની અંદર બેઠા રહસ્યની જાળવણી મુશ્કેલ છે પરિવર્તનશીલતા બરાબર ભાગીદારી પેઢી બેટા પરિવર્તનશીલ છે જ્યારે આમાં પરિવર્તન બેટા કેવું જોવા મળે મુશ્કેલ જોવા મળે છે સંપર્ક ભાગીદારીનું કદ નાનું છે તેથી તે કર્મચારી અને ગ્રાહકો સાથે સીધો સંપર્ક કરી શકે છે જ્યારે કંપનીની અંદર બેટા સંપર્ક થવો વ્યક્તિગત સંપર્ક થવો બેટા અભાવ એટલે જોવા મળે છે એટલે થતો નથી વિસર્જન કરાર અનુસાર અથવા કાયદાને નક્કી કરેલા સંજોગોમાં કે ભાગીદારો ઈચ્છે ત્યારે ભાગીદારોના બેટા અંત લાવી શકે છે બરાબર આ રીતે બેટા અંત લાવી શકાય છે જ્યારે કંપનીનું વિસર્જન બેટા કાયદાનું પાલન કરીને જ બેટા લાવી શકાય છે સેકન્ડ નંબરનો તફાત આવે છે બેટા ખાનગી કંપની અને જાહેર કંપની જે આપણે કંપનીના પ્રકારોમાં જોયું હતું તો મુદ્દામાં આવે છે બેટા તફાત મુદ્દામાં પહેલું સભ્ય સંખ્યા હવે ખાનગી કંપનીમાં બેટા સભ્ય સંખ્યા ઓછામાં ઓછી બે વ્યક્તિ અને વધુમાં વધુ બેટા બસો વ્યક્તિ ખાનગી કંપનીમાં જોવા મળે છે જ્યારે જાહેર કંપનીમાં બેટા સભ્ય સંખ્યા ઓછામાં ઓછા સાત અને વધુમાં બેટા અનિયંત્રણ જોવા મળે છે નિયંત્રિત નથી બેટા બરાબર ગમે તેટલા સભ્ય હોઈ શકે શેરની ફેરબદલી હવે શેરની ફેરબદલી પર બેટા ખાનગી કંપની પર બેટા નિયંત્રણ મૂકેલું છે જ્યારે એ જાહેર કંપનીની અંદર બેટા ફેરબદલી મુક્ત રીતે થઈ શકે છે જાહેર જનતાને આમંત્રણ બેટા ખાનગી કંપની બેટા જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી અને વિજ્ઞાપનપત્ર બહાર પાડી શકતી નથી જ્યારે જાહેર કંપનીની અંદર બેટા વિજ્ઞાપન બહાર પાડીને બેટા જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકાય છે એક વ્યક્તિ કંપની ખાનગી કંપની એક વ્યક્તિ કંપની હોઈ શકે બેટા એક જ વ્યક્તિ બેટા કંપનીનો માલિક સંચાલક ડિરેક્ટર બધું બેટા તેના માથે કરાર કરીને કરી શકે છે જાહેર કંપની બેટા એક એક વ્યક્તિ કંપની હોઈ શકતી નથી બરાબર જાહેર કંપનીમાં આવો કોઈ કરાર થતો નથી કે બેટા ઓછામાં ઓછા સાત સભ્યો હોવા જરૂરી છે સંચાલકોની સંખ્યા બેટા ઓછામાં ઓછા બે સંચાલકો હોવા જોઈએ જ્યારે આમાં બેટા ઓછામાં ઓછા ત્રણ સંચાલકો હોવા જ જોઈએ પરંતુ તેમાંથી એક સંચાલક બેટા મહિલા હોવી જોઈએ કંપનીનું નામ બેટા મર્યાદિત જવાબદારીઓની કંપની બેટા પોતાના નામના છેડે બેટા પ્રાઇવેટ લિમિટેડ શબ્દો લખવો જરૂરી છે અને મર્યાદ અમર્યાદિત જવાબદારી કંપની બેટા પોતાના નામના છેડે બેટા પ્રાઇવેટ શબ્દો લખવો પડે છે જ્યારે બેટા જાહેર કંપનીની અંદર બેઠા તેમના નામના છેડે બેટા મર્યાદિત હોય કે અમર્યાદિત બેટા છેલ્લે નામના છેડે બેટા લિમિટેડ શબ્દ લખવો પડે છે નિયમનપત્ર પત્ર તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ બેટા નોંધણી કરાવવી ફરજિયાત છે જ્યારે જાહેર કંપનીને બેટા પત્ર તૈયાર ન કરે તો તેવા સંજોગોમાં બેટા કંપનીએ પરિશિષ્ટ વન બરાબરમાં દર્શાવે નિર્દેશક કરેલા નમૂનો એક આર્ટિકલ્સ બેટા આપવા બેટા લાગુ પડે છે જો નિયમનપત્રો ન બનાવે તો બેટા તે આ લાગુ કરી શકાય છે આ એક પ્રકારનો બેટા નિયમ છે બેટા કંપની જાહેર કંપની માટેનો લઘુત્તમ ભરણો બેટા એટલે ધંધો શરૂ કરવા માટે બેટા ઓછામાં ઓછી મૂડી લઘુત્તમ ભરણાની જોગવાઈ લાગુ પડતી નથી જ્યારે જાહેર કંપનીમાં બેટા લઘુત્તમ ભરણાની જોગવાઈ લાગુ પડે છે નવા શેર નવા શેર બહાર પાડવામાં આવે તો કંપનીના વર્તમાન સભ્યો સિવાય બેટા અન્ય વ્યક્તિને શેર આપી શકાય બરાબર કંપનીના સભ્યો સિવાય બેટા અન્ય વ્યક્તિ એમને શેર આપી શકાય જે કંપનીના સભ્યો હોય છે નવા શેર બહાર પાડવામાં આવે ત્યારે પ્રથમ દરખાસ્ત કંપનીના વર્તમાન સભ્યોને બેટા કરવી પડે છે આ જાહેર કંપની ખાનગી કંપની બેટા પૂરી થઈ અને ત્રીજા નંબરનો આ છે બેટા સહકારી મંડળીને કંપની વચ્ચેનો તફાવત તો અર્થ બેટા તો અર્થમાં છે બેટા પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે સંગઠિત થયેલા વ્યક્તિઓનું મંડળ બેટા જેને સહકારી મેન્ટ્રી કહેવાય કંપની એકલે બેટા કાયદેસર ધંધો કરી નફો કમાવવા એકઠી થયેલી વ્યક્તિઓનું મરજિયાત મંડળ છે બેટા બરાબર બધાનો સંયુક્ત મંડળ છે હેતુ આમનો હેતુ શું હોય છે બેટા મુખ્ય હેતુ સેવાનો અને ગૌણ હેતુ બેટા નફાનો જોવા મળે જ્યારે કંપનીનો બેટા મુખ્ય હેતુ નફાનો જોવા મળે છે સભ્ય સંખ્યા સહકારી મંડળીમાં બેટા સભ્ય સંખ્યામાં ઓછામાં ઓછા દસ સભ્યો અને વધુમાં વધુ બેટા કોઈ જોગવાઈ નથી બરાબર જ્યારે બેટા કંપનીની અંદર બેટા જાહેર કંપનીઓ તો ઓછામાં ઓછા સાત અને વધુમાં વધુ બેટા ગમે તેટલા સભ્યો હોઈ શકે અને ખાનગી કંપનીઓ તો બેટા ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ બેટા બસ્સો સભ્યો હોઈ શકે છે સ્થાપના વિધિ બેટા સહકારી મંડળીની સ્થાપના વિધિ કંપની કરતાં બેટા કેવી છે સરળ છે જ્યારે કંપનીની સ્થાપના વિધિ બેટા લાંબી અને અટપટી છે વહીવટી સહકારી મંડી બેટા વહીવટી લોકશાહી ઢબે ચાલે છે બરાબર અને સભ્યત બેટા એક મત આપી શકાય છે જ્યારે કંપની બેટા વહીવટ બેટા માત્ર સિદ્ધાંતો જો લોકશાહી વહીવટનો ખ્યાલ બેટા ભ્રામક જોવા મળે છે બેટા કેમકે બેટા આમાં સંચાલક મંડળ દ્વારા બેટા તેનું સંચાલન ચાલે છે કે વહીવટ ચાલે છે શેર એક સરખા અધિકા અધિકારવાળા અને એક જ પ્રકારના શેર બેટા બહાર પાડી શકાય છે જ્યારે બેટા આની અંદર બેટા કેવા શેર છે કંપનીમાં ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બેટા બહાર પાડી શકાય છે ઇક્વિટી શેર કંપનીના માલિકોના હોય છે અને પ્રેફરન્સ શેર બેટા જાહેર જનતા માટેના હોય છે સાત ફેરબદલી શેરની ફેરબદલીને અન્ય સભ્ય પદનો અંત બેટા શેરની ફેરબદલી થતી નથી અને સભ્ય મંડળીના શેર પરત કરીને બેટા સભ્ય પદનો બેટા અંત લાવી શકે છે જ્યારે બેટા કંપનીની અંદર બેટા શેરની ફેરબદલી થઈ શકે છે બરાબર જ્યારે જાહેર સહકારી મંડળીની અંદર બેટા શેરની ફેરબદલી થતી નથી અને સભ્યને બેટા શેર પરત કરીને બેટા તે સભ્ય પદમાંથી પોતાનું નામ નીકાળી શકે છે શેર મૂડી પર અસર બેટા મંડળીના સભ્ય મંડળીને શેર પરત કરે ત્યારે મૂડી પાછી મેળવી શકવા તો હોવાથી બેટા મૂડી ભંડોળનો બેટા ઘટાડો થાય છે સીધી તેના પર અસર પડે છે જ્યારે કંપનીની અંદર બેટા સભ્ય દ્વારા શેરના ખરીદ વેચવાથી બેટા મૂડી ભંડોળનો કોઈ ફેરફાર થતો નથી નફાનો ઉપયોગ બેટા નફાનો ઉપયોગ બેટા કાયદાની જોગવાઈને આધીન રહીને સભ્યોને ડિવિડન્ડ આપવા અને સભ્યોના લાફાત માટે કરવામાં આવે છે જ્યારે કંપનીની અંદર બેટા નફાનો કેટલોક ભાગ બેટા સભ્યોને ડિવિડન્ડ તરીકે બેટા વહેંચવામાં આવતું હોય છે અહીંયા બેટા તમારે તફાવત પૂરા થાય છે છઠ્ઠું ચેપ્ટર બેટા અહીંયા પૂરું થાય છે હોમવર્કની અંદર બેટા ત્રણે ત્રણ તફાવત તમારે લખવાના રહેશે અને સ્વાધ્યાયની અંદર બેટા પ્રશ્ન એક પ્રશ્ન બે અને પ્રશ્ન ત્રણ તમારે બેટા લખવાનું રહેશે આજનો લેક્ચર બેટા અહીંયા પૂરો થાય છે આમાંથી તમને તફાવતમાં કંઈ ખબર ના પડે તો તમે મને પૂછી શકો છો અસ્તુ